तो आप सामान लेते जाओ अने क्या गई गाड़ी नी छावी अंदर पड़ी गई छे। तो बार बैठा बैठा चा पीवानी कंईक मजा ज अलग छे। बधुं भाई खोलेलुं छे बेर अने भाई तो चा लेवा गयो छो तो कप हवे टेबल आज पूरुं थई जाय। मस्त मजानो टेबल भाई ओगाड़ी जमीन तो लीधुं छे। पण भाई नो टिफिन लईने आ बधो पॉप लईने निकळी दुकाने। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો ત્યારે તો મારી હાલત જોઈને તમને ખબર પડી જ ગઈ છે, કપડાં ને બપડા, કે હજી આપણે દિવાળીનું કામ હાલે છે। તો 11 વાગે તો ઓલા ભાઈ હાટું ચા લઈ દઉં ને મારે સામાન ઘટો તો ઘરે જ આવશું। અને હમણાં દિવાળીની સાફસફાઈ પહેલાં 2-3 દિવસ તો એવું જ રહેશે, સાફસફાઈમાં ને કામમાં ને કામમાં તો દીધર એવો છે। અત્યારે સુધી મોઢે રૂમાલ બાંધેલો તો મેં કાઢ્યો જ છે, એટલે ભૂલાઈ ગયું છે અમારે બુલેટ લઈને જ જવાનું, ઓલી ગાડી લઈને જવું તો સાવ્યા આ લઈને આવી ગયો મોગલમાનું કિચન છે, ઓલા ભાઈની ગાડી લઈને જવાનું તો હું મારી ગાડીની સાવી વેમમાં આવી એવો। તો હાલો કંઈ નહીં, એની ગાડી લઈને ચા પાણી લઈ આવીને સામાન લેવા જવાનું, તો લઈ આવીને પાછા ફટાફટ દુકાને આવતા રહી। આપણે આ ગાડી લઈને જવાનું છે, આપણે કાલ નહોતો લઈ ગયા મર્સિડીઝ આ લેવા, અત્યારે જો આ જ લઈને જઈ છે। બધો સામાન બમાન અહીંયા છે ને, હુક ખારો છે આ ગાડીમાં, મારી ગાડીમાં હુક નથી ને આ ભાઈની સાવી જો આવી રીતની સાવી શકે હે। બે રકાબી વધારે લાવો, બે રકાબી વધારે લાવો મારા વાલા, લેતા હેલો ફટાફટ હમણાં દુકાને પાછું ખીલ્યું લેવા ગયો તો એટલે પાછું દુઃખ થોડુંક મોડું થઈ ગયું, હવે બહુ મોડું થાય છે તો ફટાફટ ઘેરા કહી દો સા બનો છો, સા દઈ હાલો તમે સા બનો કે હું ઉપર ધાબો પર જઈને આવું, ટેમ્પો ગોતો તો એને ભાડા માટે કેમકે સેન્ટિંગ નો સામાન ભરવાનો છે એટલે। તો બહાર બેઠા બેઠા ચા પીવાની કંઈક મજા જ અલગ છે, બધું ભાઈ ખોલેલું છે બહાર અને ભાઈ તું ચા લેવા ગયો છો તો કપ તો રસ્તામાં આવતો છો, ઓલી ગાડી મને કઈ ફાવી નહીં તો 10-15 કપ તો રસ્તામાં ઢોળાઈ ગયા, પછી હું કઈ ઊભો ન રહ્યો, બધું ભલે પડી ગયા લઈ જઈએ હવે, હવે સાનો શરબત થઈ જાય પેલા આપણે ચા પી જઈ થઈ ગયું, શરબત થઈ ગયું સાનું, કઈ વાંધો નહીં ફેમિલી બનાવી જો બ્લોગમાં હવે સાફ સફાઈ કરવાનું છે બધું, જો ટેબલ ને બેબલ બની ગયું છે ને હવે લાડ બધી વાર લાગશે કામ છે સાજુ, તો રૂમાલ રૂમાલ બાંધી દીધું માથે ને ફટાફટ કામ કરવા મળી, તો મશીન ફેરવું છે એટલે અવાજ નહીં આવતો, તો કાંઈ નહીં સમજ્યું બનાવેલું બ્લોક પણ લાડ બધું કામ છે આજે આપણે એટલે। તો જો તમે આપણી હાલત આજની હાલત જોઈ દીધી છે, મોઢે રૂમાલ માથે રૂમાલ બાંધેલો છે ભાઈ, જો આ ક્યારના હવારના મંડાણા છે ખબર નહીં હોય ક્યારે પૂરું કરે, અને મારી હાલત તો તમે જોઈ શકો છો, અને જો અંદરથી આખી દુકાન સાફ કરી નાખે છે મસ્ત મજાની, અને બહુ મસ્ત મજાનું ડેકોરેશન કરી હું તમને બતાવીશ, અને અત્યારે જ આવું છું જમવા ભૂખ લાગે છે, તો આ બધો સામાન લેતો જાઓ અને કઈ ગઈ ગાડીની સાવી અંદર પડી ગઈ છે, આપણે તો અત્યારે આપણો બુલેટ લઈને જવાનું છે કેમકે એ ભાઈની ગાડીમાં મને ફાવતી નથી હેડો, હવે છે ને બુલેટ લઈને સામાન લઈ જવાનો છે, તો સામાન પછી મુકાઈ દઈએ આપણે, તો ગાડી પહેલાં અહીંયા લઈ જવી પડશે, અને ભૂખ લાગી છે ને એ ભાઈને જમાડતી ને આપણે જમતા, તો આપણી હાલત જો કેવી હાલત છે, આ ભાઈ જો ક્યાંક આપણે અડાડી ન દે, જો કપડાં તો જો તમે એકવાર, તો માથામાંથી રૂમાલ કાઢી નાખો, હવારની વાત છે ખબર નથી કેટલા વાગ્યામાં, કાંઈ નક્કી નથી, આજ 2 દિવસ તો આમનામાં જ રહે મને એવું લાગે છે સાફ સફાઈમાં, કાંઈ વાંધો નહીં જે થાય જોઈ જાય, અને જો મસ્ત મજાનું ડેકોરેશન કરવાનું છે આપણે તો તમે કન્ટિન્યુ બના રહ્યો છો, અને ખાસ કરીને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, એટલે હું તમને આગળ જેમ જેમ થાય બધું બ્લોગમાં બતાવતો રહીશ, અને હવે થાય છે તડકો બહુ ને બહુ મોડું થઈ ગયું ને ભૂખે લાગી છે, ને ભાઈને જમાડો છો તો કાંઈ નહીં મળીએ થોડી વાર, તો ગરમીને ફટાફટ જમી લઈ, અને દુકાન આજે કામ બહુ જાજુ છે એટલે બહુ કંઈ ખબર નહીં કેટલા વાગે, તો કાંઈ નહીં ફેમિલી લીધર તો જો તમે આપણે કહેવા, આપણે કોઈ દી વાડીનું કામ કર્યું નથી પણ પહેલી વાર પપ લીધો છે હાથમાં, ને દુકાન ધોવાની છે એટલા માટે નહીં તો આપણે પપથી ધોઈ નાખશું દુકાન, અને મસ્ત મજાની શાકા જેવી કરવાની છે આપણે, એ તો હું તમને બધું બતાવીશ આગળ, હલો ફટાફટ હવે દુકાને પોગાડીએ, જમીન તો લીધું છે પણ ઓલા ભાઈનું ટિફિન લઈને ને આ બધો પપ લઈને નીકળીએ દુકાને, 3:30 વાગી ગયા છે પણ તો કામ તો ખૂટતું જ નથી, હજી આ બધી આખી દુકાન સાફ કરીને ધોવાની છે, તો બધું પાટિયા કાઢી નાખશે, અમે હવે બ્લોઅર મશીન મારીને પહેલાં ટેબલ બહાર કાઢવું પડશે અને પછી બધું સાફ સફાઈ કરું છું, તો કાંઈ નહીં ફેમિલી બેનર જો બ્લોગમાં 4 વાગે એટલે આપણે ઘરે જઈ સાપણી પીએ ને પછી કરીએ બધું, બાકી કામ તો કરો, તો હવે 4 વાગી ગયા હતા, હવે હાલત જો એકવાર આપણી કેવી હાલત થઈ ગઈ છે, ને હવે પાણીની બોટલ લઈને બધું ઘરે જાવશું કારણ કે ચા લેવા જ આવી છે ને ચા પીવા જ આવી છે 4 વાગ્યા એટલે, દુકાન જો આખી ખાલી થઈ ગઈ છે, તો આવીને ધોવાની છે અને સાફ સફાઈ કરવાની છે, ઓલા ભાઈ જો પાછળની સાઈડમાં કામ કરે છે, મેં કીધું તમે કરો તેમ હમણાં ઘરે જતો હું, જો અમારે ચંદુભાઈ જો કામ કરે છે એનું કામ ખૂટવડે કે બધું આ બધું મારા કામ બધું ભેગું મારે જ કરવું પડશે બધું કચરો બધો,
કામમાં તો પાર નથી આવે એમ એવું છે, બધું બહાર કાઢી નાખ્યું છે અને હવે આને ધોવાનો મેળ આવશે. પહેલાં તો બ્લોવર મશીન મારવું છે, કંઈ નહીં, પહેલાં પાણીની બોટલને ભરતો હોઉં ને છાપણી લેતો હોઉં. તો કન્ટિન્યુ બનાવજો બ્લોગ. દર વખતે પાણીમાં લેવા જ કોથળીમાં લેવા, કટિંગ કરીને જા. જો ભાઈ હાલો હાલો, ક્યાં છે કપ? ઓલામાં હશે તમે લાવો, તમને કપ એટલે ભાગ પાડી દો. સાને કે નથી પીવે? પીવી છે, પીવી છે. હલો ભાઈ ને ચા પીવી રહી હતી ને પછી હું પાછું દુકાન માં સાફ સફાઈ કરવા માંડું. હલો તો એને ચા પાણી પી લે ને એને હું મારું કામ કરું દુકાન અંદર ઘડું ને હું મારી સાફ સફાઈ કરવા માંડું. અધૂરી જે રાખેલી છે ને એવડી જો આ બહારની હાલત છે, બધી બહારનો બધો કચરો છે. આ બધો બહારનો કચરો તમે જો કેટલો બધો કચરો કાઢ્યો છે મેં અંદરથી, અને અંદરની હાલત તમને બતાવતો જો દુકાન આખી ખાલી કરી નાખી મેં. અને આ ફૂંકણીથી ફૂંકણી મારું છું હજી, પણ આવી રીતની બહુ હાલત તો તમે જો એક વાર. અને મારા દીદારે તમને બતાવો, જો આ બધું સાફ સફાઈ હાલે છે અત્યારે. ને જો બહારની હાલત તો કેવી થઈ ગઈ છે, આવી કંઈક હાલત છે બહારની. એ બધું સાફ સફાઈ કરું છું હજી, જેમ જેમ થાય થાય એમ તમને હું દેખાવું છું. અને પ્લસ બીજી વાત કે જે ધોવાની છે, પણ ધોવાનો ટાઈમ હજી વાર લાગી જાય, કેમ કે જે ફૂંકણી મારી છે બધી ધૂળ બહાર આવે પછી ધોવાનો ટાઈમ રહે. તો એવી રીતની જેવું થાય હું તમને બતાવીશ. તો બને રહેજો બ્લોગમાં લાસ્ટ સુધી, હજી હશે એ બધું તમને બતા. તો હવે 6 વાગી ગયા છે ને, દુકાનની બહાર નીકળી ગયો છો કારણ કે આખો ધૂળ ધૂળ થઈ ગયો છો. હવે મારા દુકાન ધોવી છે તો હું આ ભાઈ પહેલાં જોઈ લઉં કેટલું કામ કરે છે અને શું કામ કરે છે, ને પછી જાઉં. તો ભાઈ જો અમારે મસ્ત મજાનું ટેબલ કરી દીધું તૈયાર, ખાના બાના બધા બનાવી દીધા છે, અને બસ હવે આજે મેઇન દરવાજો બાકી છે એ કરે છે ફિટ. આવી રીતનું કંઈક કામ થાય છે. અને હવે મારે તો દુકાન ધોવાની છે, મોડી થી કારણ કે અત્યારે વાહનો નીકળતો ને બધા, તો બધી ધૂળ બૂળ પાછી ઉડાડશે. અને જો મસ્તીનો સનસેટ કેવો આવે છે વ્યૂ જોવો ખાલી એકવાર, કંઈ ઘટે ને અહીંથી અહીં જોવો. હમણાંથી તો રીલ બનાવે ક્યાંય નથી ગયા, હજી તો અહીંયા દુકાન ને દુકાન જ છે, કેમ કે હમણાં દિવાળી સાફ સફાઈ આવે, બે ત્રણ દિવસથી એમનું જ રહેશે કામમાં ને કામમાં. બધું હૂંકેલું પડશે, કંઈ વાંધો નહીં. હવે તમે લાસ્ટ સુધી બનાવજો બ્લોગમાં, અને આપણે બ્લોગ પૂરો કરી નાખશું હમણાં થોડી વાર રહીને. તો ખાસ કરીને હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ ને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી હું છે તમને સૌથી પહેલાં મારો વિડીયો જોવા મળે. અમારા સંજીવભાઈ આવી ગયા છે, બોલો બોલો આમાં કઈ સલાહ આપવાની છે? કે બાપુ રેડી છે, રેડી છે ને, વાંધો નહીં. ભાઈનું કામ કેમ લાગ્યું? હે વાંધો નહીં, હવે ટેબલ આજ પૂરું થઈ જાય, મસ્ત મજાનો ટેબલ ભાઈ બનાવી દીધો છે, કઈ ઘટે નહીં એવું. તો ફેમિલી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા. હા ભાઈ ઠલવે ને અમારા ભરવાનું રે, હવે અત્યારે આપણી ડબલ મજૂરી કરવાની રે. જો એ ભાઈ તો એનું કામ કરે છે, હું મારું કામ કરીને બધો કચરો ભરી દઉં, બીજું તો હું આ બધું જાય ને તો મને કંઈક દુકાન ધોવાનું કંઈક મન થાય, કે મેં ત્યાં સુધી આટો પડ્યો તો મજા ન આવે એમ થાય, બધું ધીમે ધીમે ભરીએ. કેટલી વાર લાગશે? તો કરી નાખીએ બધું એવું છે, ક્યાંય વાંધો નહીં ફેમિલી, જેટલું થાય એટલું કરી. ક્યાં અને હાલવું હશે પણ જેટલું ભરાય એટલું આપણે ભરીએ અત્યારે, પછી તો જે આપણું કામ છે એ બધું કરવાનું છે. પછી સાંજે હું કોઈ ધોઈ નાખું દુકાન ને સાંજે કલર કરવાનો છે વ્હાઈટ કલર, ને પછી એની ઉપર પાછો ડિઝાઇન પાડવાની છે. કાંઈ વાંધો નહીં ફેમિલી, ચાલો તો મળીએ આપણે એક નેક્સ્ટ બ્લોગમાં. તો અત્યારે આપણે બ્લોગ પૂરો કરી નાખીએ, અમે દુકાનમાં અત્યારે કંઈ જગ્યા છે નહીં એવું છે.